આણંદના કોલસાના વેપારી સાથે ભુજની વિશ્વેશ્વરી ઇન્ટરનેશનલ કંપનીના માલિકે 15 કરોડની છેતરપિંડી કરી હતી ત્યારે કંપનીના માલિક નિશાંત મુકેશભાઈ શાહની આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ટ્રાન્સફર વોરંટના આધારે અમદાવાદ પોલીસ પાસેથી ધરપકડ કરી હતી તેમજ તેની વધુ તપાસ અર્થે 6 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા ત્યારે રિમાન્ડ દરમિયાન કેટલીક ચોંકાવનારી વિગતો ખુલે તેવી શક્યતાઓ પણ જોવાઈ રહી છે પ્રાપ્ત વિગતો અનુસાર જીલ માર્કેટિંગ નામે આણંદમાં કોલસાનો વેપાર કરતા તેજસભાઈ કિરણભાઈ ત્રિવેદી સાથે 15 કરોડની છેતરપિંડી થઈ હતી તેજસ ત્રિવેદીનો સંપર્ક ભુજની વિશ્વેશ્વરી ઇન્ટરનેશનલ કંપનીના માલિક નિશાંત મુકેશભાઈ શાહ તેમજ અમદાવાદના ભૂષણ દુબે અને જગપાલ બોલે સાથે થયો હતો આ ચારેય વેપારીઓએ ભેગા મળીને કંડલા પોર્ટ ઉપરથી વર્ષ 2013-14માં વેપાર ધંધો શરૂ કર્યો હતો એકબીજાની જરૂરિયાત મુજબ કોલસાની આયાત કરી વેચાણ કરતા હતા અને તેનાથી કરોડો રૂપિયાનું ટર્ન ઓવર થયું હતું પરંતુ હિસાબ કિતાબ બાબતે એકબીજાનો વિવાદ થતા તેજસભાઈ ત્રિવેદીએ 15 કરોડની છેતરપિંડીની ફરિયાદ આણંદ શહેર પોલીસ મથકે કરી હતી જેની તપાસ આણંદ એલસીબીને સોંપવામાં આવી હતી તો અમદાવાદની વસ્ત્રાપુર પોલીસે આવી જ એક છેતરપિંડીના ગુનામાં નિશાંત મુકેશભાઈ શાહની ધરપકડ કરી હતી જેની જાણ આણંદ એલસીબીને કરવામાં આવતા આણંદ પોલીસની એક ટીમ અમદાવાદ પહોંચી ગઈ હતી અને ટ્રાન્સફર વોરંટના આધારે નિશાંત શાહની ધરપકડ કરીને આણંદ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા આણંદ ખાતે રહેતા તેજસભાઈ કિરણભાઈ ત્રિવેદી નામના વ્યક્તિએ 2013-14ના વર્ષમાં કોલસાનો લેવડ દેવડ માટે ભુજ ખાતે વિશ્વેશ્વરી ઇન્ટરનેશનલ નામની કંપનીના તેજસભાઈ નિશાંત મુકેશભાઈ શાહ નામના વેપારીને અમદાવાદના ભૂષણ દુબે અને જગદીપ ગોડબોલે નામના વ્યક્તિઓ સાથે મળી અને ધંધો કરેલો એમના હિસાબ બાબતે તેઓને વિવાદ થતા તેઓની તપાસમાં જે 15 કરોડ રૂપિયાની છેતરપિંડી થયેલી હતી તેજસભાઈ સાથે એ બાબતે તેજસભાઈ આણંદ ટાઉન પોલીસમાં ફરિયાદ આપેલી અને જે બાબતે ગુનો રજીસ્ટર થયેલો ત્યારબાદ અમદાવાદ ખાતે આવા જ પ્રકારના ગુનામાં આરોપી નિશાંત મુકેશભાઈ શાહની ધરપકડ થતા ટ્રાન્સફરથી તેને અત્રેના ગુનામાં લાવેલ છે અને આગળની તપાસ ચાલુ છે કોલસાના લેવડ દેવડમાં કે કોલસો જે ખરીદે એનો જે પેમેન્ટ કરવાનું હોય છે એ પેમેન્ટમાં એ લોકોએ જે વાયદો હોય એ પ્રમાણે એને પેમેન્ટ કરેલું નહીં અને એનો હિસાબ કરતા હિસાબમાં જે ડિફરન્સ આવેલો એ ડિફરન્સનો જે છેતરપિંડી કરેલી એ આ લોકોને એકબીજાને ચૂકવેલી નહીં સદર આરોપીના રિમાન્ડ મેળવેલા છે અને ભુજ ખાતે જઈને એમને કોલસાનો જે લેવડ દેવડ કરેલી પોર્ટ ઉપર જે કોલસો આવેલો જે ટ્રકો મારફત એને કોલસો આવેલો અને જ્યાં લેવડ પૈસા જે રીતના એ લોકોએ એકબીજાને ડીલ કરેલી એ ત્યાં ભુજ ખાતે જઈને પણ કંડલા પોર્ટ ખાતે જઈને તપાસ કરવામાં આવશે.